એક સમવદત્વ સમ એટલે સાથે અને વદત્વમ એટલે બોલો સમવદત્વમ એટલે સાથે બોલો વેદો ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના સ્ત્રોત છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ નામથી જાણીતા આ ચાર વેદ છે મિત્રો જ્યારે સંસ્કૃત સાહિત્યની વાત આવે તો સૌથી પહેલું નામ વેદનું આવે છે કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિમાં જે પણ જ્ઞાન છે જે પણ ધર્મની વાતો છે અને જે પણ પરંપરાઓ છે આ બધાનું મૂળ વેદ છે એટલા માટે જ વેદને જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિ સ્ત્રોત કહ્યા છે વેદ ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ અને આ ચારે ચાર વેદ પદ્યાત્મક છે એટલે કે એમાં પદ્યો હોય છે અને વેદના આ પદ્યોને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે આવા મંત્રોમાં અનેક પ્રકારની સ્તુતિઓ આવેલી છે આવી સ્તુતિઓ દ્વારા ઉપદેશ પણ આપવામાં આવ્યો છે આ વેદના જે મંત્રો છે એમાં સ્તુતિ એટલે કે પ્રશંસા અનેક દેવી દેવતાઓની સ્તુતિ કરવામાં આવે છે અને ક્યારેક ક્યારેક આ સ્તુતિઓ દ્વારા મનુષ્યના જીવનને ઉપયોગી બોધ પણ આપવામાં આવ્યો હોય છે વેદની વિચારધારાને આગળ ધપાવવા માટે વેદની આ પ્રકારની પ્રાર્થનાઓમાંથી પ્રેરણા લઈને જુદા જુદા વિદ્વાન ભક્ત કવિઓએ પણ અનેક સ્તુતિઓ પ્રાર્થનાઓ જુદા જુદા લૌકિક છંદોમાં રચી છે આવી પ્રાર્થનાઓ પણ પથ્યમાં હોય છે અને તેને શ્લોક તરીકે ઓળખવામાં આવે છે વેદનો જે આ વિચાર છે તેને આગળ વધારવા માટે વેદની આ જ પ્રાર્થનામાંથી પ્રેરણા લઈને અનેક ભક્ત કવિઓએ કે અનેક ઋષિ મુનિઓએ સ્તુતિઓને પ્રાર્થનાઓની રચના કરી છે અને આ પ્રાર્થનાઓ પણ પદ્યમાં જ હોય છે તો ભક્ત કવિઓએ જે પ્રાર્થનાઓ રચી છે તેને શ્લોક કહેવામાં આવે છે તો મિત્રો ખાસ યાદ રાખવું વેદના જે પદ્યો છે એ વેદના પદ્યોને મંત્ર કહેવાય અને ઋષિ મુનિઓ કે ભક્ત કવિઓએ જે પદ્ય રચ્યા છે એને શ્લોક કહેવામાં આવે છે આ રચનાઓમાં પણ વેદોની જેમ વૈશ્વિક ખ્યાલ રાખવામાં આવ્યો છે વેદમાં વૈશ્વિક ખ્યાલ હોય છે એટલે વેદમાં જે પણ વાત છે એ માત્ર કોઈ એક સ્થળના લોકોને લાગુ પડતી નથી પણ વિશ્વના દરેક લોકોને લાગુ પડે છે અને માત્ર મનુષ્યને જ નહીં પણ પ્રાણીને પણ લાગુ પડે છે તો એવો જે ખ્યાલ છે એવો જે વિચાર છે એને વૈશ્વિક ખ્યાલ કહેવાય તો વેદની જેમ ઋષિ મુનિએ પણ પોતાની પ્રાર્થનામાં વૈશ્વિક ખ્યાલ રાખ્યો છે એટલું જ નહીં મનુષ્યથી પણ આગળ વધીને પ્રાણી માત્રના કલ્યાણની કામના વ્યક્ત કરવામાં આવી છે એટલે કે માત્ર મનુષ્યનું જ ભલું થાય કે એનું જ કલ્યાણ થાય એવો અર્થ નથી અહીં પ્રાણીઓનું પણ કલ્યાણ થાય અને ભલું થાય એવી પ્રાર્થના આ ઋષિઓએ કરી છે આવી જ સુપ્રસિદ્ધ બે પ્રાર્થનાઓ પણ અહીં પ્રસ્તુત છે ત્યાર પછી આ પદ્યમાં જે શ્લોક આવે છે તેનો ટૂંકમાં પરિચય મેળવીએ પ્રત્યેક કાર્યનો પ્રારંભ કરતા પહેલાં મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે આ પરંપરાને અનુસરીને આ મંત્રો તેમજ શ્લોક દ્વારા સંસ્કૃતના અભ્યાસનું મંગલાચરણ કરીશું આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણે કોઈ પણ કાર્ય શરૂ કરવું હોય કે ધાર્મિક કાર્ય શરૂ કરવું હોય તો પહેલાં ભગવાનનું નામ લેવામાં આવે છે એટલે કે મંગલાચરણ કરવામાં આવે છે તો ધોરણ દસના સંસ્કૃત વિશેનું મંગલાચરણ પણ આ શ્લોકો દ્વારા આપણે કરીશું પ્રસ્તુત પાઠમાં પસંદ કરાયેલા ઋગ્વેદના મંત્રમાં સામાજિક વ્યવહાર અંગેનો ઉપદેશ છે જે પહેલો મંત્ર છે ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે અને એમાં સામાજિક વ્યવહાર કેવો હોવો જોઈએ એનો ઉપદેશ આપવામાં આવ્યો છે યજુર્વેદમાંથી પસંદ કરાયેલા બીજા મંત્રમાં દુર્ગુણોને દૂર કરવા માટેની પ્રાર્થના છે બીજો મંત્ર યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે એમાં મનુષ્યમાં જે દુર્ગુણો હોય છે તે દૂર કરવા માટે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી છે જ્યારે ત્રીજા અથર્વવેદના મંત્રમાં પારિવારિક જીવનનો આદર્શ બની રહે તેવો એક ઉપદેશ આપવામાં આવ્યો છે ત્રીજો મંત્ર અથર્વવેદમાંથી લીધો છે એમાં પારિવારિક જીવનની વાત છે કે કુટુંબના સભ્યો વચ્ચે કેવો પ્રેમભાવ હોવો જોઈએ તેમનું એકબીજા પ્રત્યેનું વર્તન કેવું હોવું જોઈએ તેવી આદર્શ પરિવારની વાત એમાં કરવામાં આવી છે અને છેલ્લા બે શ્લોકમાં સમગ્ર સમાજ તથા દેશનું હિત અને કલ્યાણ થાય એવી શુભકામના પ્રગટ થયેલી છે તો મિત્રો અહીં એકથી થી ત્રણ શ્લોક જો એને મંત્ર કહ્યા છે કારણ કે એ વેદમાંથી લેવામાં આવ્યા છે એટલે વેદમાંથી જે પદ્ય લીધા હોય તેને મંત્ર કહેવાય અને છેલ્લા બે છે શ્લોક છે કારણ કે ભક્ત કવિઓની રચના કરી છે તો શ્લોક અને મંત્રનો આ જે ભેદ છે એ તમારે ધ્યાનમાં રાખવો હવે આપણે આ પદ્ય પાઠનું ભાષાંતર જોઈએ સૌથી પહેલા મંત્ર એક સમગ્છત્વમ સમવદ્ધત્વમ સંવો મનાસી જાનતામ દેવાભાગમ યથા પૂર્વે સમજાના ઉપાસતે હવે આ જે શ્લોક છે એમાં સૌથી પહેલા બીજી લાઈન છે એ આપણે પહેલા લેવાની છે એમાં બીજી લાઈનમાં શબ્દ આવે છે પૂર્વે પૂર્વેનો અર્થ થાય છે અગાઉ અથવા પહેલા પછી એની આગળનો શબ્દ છે યથા યથા એટલે જેમ ત્યાર પછી સમજાનાના એની પછીનો શબ્દ છે સમજાનાના એટલે સમાનમતીવાળા તો અગાઉ જેમ સમાનમતીવાળા પછી પહેલો શબ્દ દેવા ભાગમ દેવા એટલે દેવોએ ભાગમ એટલે યજ્ઞમાંથી મળેલો ભાગ અને છેલ્લો શબ્દ બીજી લાઈનમાં ઉપાસ એટલે પ્રેમથી સ્વીકાર્યો હતો ફરી એકવાર પૂર્વે એટલે અગાઉ યથા એટલે જેમ સમજાનાના સમાનમતી દેવા દેવાભાગમ દેવોએ યજ્ઞમાંથી મળેલો ભાગ ઉપાસ પ્રેમથી સ્વીકાર્યો હતો અને ત્યાર પછી આવશે પહેલી લાઈન સમગચ્છત્વમ એટલે સાથે ચાલો સમવદત્વમ એટલે સાથે બોલો અને વો મનાશી એનો અર્થ એ ખરેખર વહ મનાશી એટલે તમારા મન સમજાનતામ એટલે એક સમાન બની રહો ફરી એકવાર સમગચ્છત્વમ સાથે ચાલો સમવદત્વમ સાથે બોલો વહ મનાશી તમારા મન સમજાનતમ એક સમાન બની રહો તો આપણે ફરી એકવાર સંસ્કૃત સાથે ભાષાંતર જોઈએ પૂર્વે યથા અગાઉ જેમ સમજાના સમાનમતીવાળા દેવા ભાગમ ઉપાશ દેવોએ યજ્ઞમાંથી મળેલો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો તેમ સમગ્છત્વ સાથે ચાલો સમ વહ મનાસી સમજાનતામ તમારા મન એક સમાન બની રહો હવે માત્ર ભાષાંતર અગાઉ જેમ સમાનમતીવાળા દેવોએ યજ્ઞમાંથી મળેલો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો તેમ તમે બધા સાથે ચાલો સાથે બોલો તમારા મન એક સમાન બની રહો મિત્રો જ્યારે હું શ્લોકનું ભાષાંતર કરતો હોઉં ત્યારે તમારે સંસ્કૃત શ્લોકમાં ધ્યાન આપવું અને ન સમજાય તો જ એ શબ્દનો ગુજરાતી અર્થ જોવા માટે નીચેના શબ્દાર્થ જોવા તો તમને શીખવામાં સરળતા રહેશે ત્યાર પછી મંત્ર બે વિશ્વાની દેવ સવિત દૂરિતાની પરાશુવ યત તત તત્ આસુવ વિશ્વાની દેવ સવિત આમાં પહેલો શબ્દ આવશે દેવ સવિત એટલે હે સૂર્ય દેવતા પછી વિશ્વની નો અર્થ થાય છે બધા દેવ સવિતઃ શ્લોકમાં ધ્યાન આપજો દેવ સવિતઃ એટલે હે સૂર્ય દેવતા વિશ્વની એટલે બધા પછી શ્લોકમાં જુઓ દૂરિતાની પરાશુવા દૂરિતાની એટલે દુર્ગુણોને અથવા દુષ્કૃત્યોને અને પરાશુ એટલે દૂર કરો તો દૂરિતાની પરાશુ દુર્ગુણોને દૂર કરો ફરી એકવાર દેવ સવિતઃ હે સૂર્ય દેવતા વિશ્વની બધા દૂરીતાની પરાશુવા દુર્ગુણોને દૂર કરો તમારા શ્લોકમાં ધ્યાન આપવું બીજી લાઈન યભરમ સંધિ છૂટી પડે છે યભદરમ જે કલ્યાણકારી હોય પછી તદ નહ તદ એટલે તે નઃ એટલે અમને આસુવ પ્રાપ્ત કરાવો યતરમ જે કલ્યાણકારી હોય તદ નહ આસુ તે અમને પ્રાપ્ત કરાવો માત્ર ભાષાંતર જોઈએ હવે હે સૂર્ય દેવતા બધા દુર્ગુણોને દૂર કરો જે કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો ત્યાર પછી મંત્ર ત્રણ અનુવ્રતો પિતો પુત્રો માત્રા ભવતુ સંમનાહા જાયા પતિ મધુમતિ વાચમ વધતું શાંતિવામ હવેલી રનમાં આવશે સૌથી પહેલા પુત્રો પુત્રો એટલે પુત્ર એનું ગુજરાતી પુત્ર થાય પિતુહુ એટલે પિતાના અને અનુવ્રતઃ એટલે વ્રતની પાછળ ચાલનારો ફરી એકવાર શ્લોકમાં જુઓ પુત્ર પિતુહુ અનુવ્રતઃ પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો માત્ર ભવતું સમનાહ માત્ર એટલે માતા સાથે સમ એટલે સમાન વિચારવાળો અને ભવતું એટલે થાવો અથવા બનો માતા સાથે સમાન વિચારવાળો થાવો ફરી એકવાર પહેલી લાઈન પુત્ર પિતુ અનો પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતા સાથે સમાન વિચારવાળો થાવો બીજી લાઈન જાયા પતિ મધુમતી વાંચમ વધતું શાંતિવામ જાયા જાયા એટલે પત્ની પતિએ એટલે પતિ સાથે મધુમતી એટલે મધુર પછલો શબ્દ આવે શાંતિવામ એટલે શાંતિપૂર્ણ અને વાચમ વધતું એટલે વાણી બોલો જાયા પતિએ પત્ની પતિ સાથે મધુમતી શાંતિવામ વાચમ વધતું મધુર અને શાંતિપૂર્ણ વાણી બોલો ફરી એકવાર આખો શ્લોક સંસ્કૃત શબ્દ સાથે પુત્ર પિતુ અનુવ્રત પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો માત્રના ભવતું માતાની સાથે સમાન વિચારવાળો જાયા પતિ મધુમતી પત્ની પતિ સાથે મધુર શાંતિવામ વાચમ વધતું શાંતિપૂર્ણ વાણી બોલો હવે માત્ર ગુજરાતી પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો માતાની સાથે સમાન વિચારવાળો થાવો પત્ની પતિ સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણી બોલો શ્લોક નંબર ચાર સર્વે સુખીનતું નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત આ એકદમ સહેલો ભાષાંતર જો સર્વે સર્વે એટલે બધા અથવા સૌ ભવંતુ સુખી ન એટલે સુખી અને ભવંતુ એટલે થાવો અથવા બનો સર્વે સુખીનઃ ભવંતુ બધા સુખી થાવો સર્વે સંતુ નિરામયા નિરામયા એટલે નિરોગી બધા નિરોગી થાવો બધા સુખી થાવો બધા નિરોગી થાવો સર્વે ભદ્રાણી પશ્યંતુ સર્વે એટલે બધા ભદ્રાણી એટલે કલ્યાણ અને પશ્યંતુ એટલે જુઓ અથવા નિહાળો તો બધા કલ્યાણ નિહાળો મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત કશ્ચિત એટલે કોઈ પણ દુઃખ ભાગ એટલે દુઃખમાં ભાગીદાર અથવા દુઃખી અને વચ્ચે એક શબ્દ આવે છે મા અને છેલ્લો શબ્દ છે ભવેત મા ભવેત એટલે ન થાવો તો કશ્ચિત કોઈ પણ દુઃખ ભાગ મા ભવેત દુઃખી ન થાવો ફરી એકવાર સંસ્કૃત સાથે ગુજરાતી જોઈએ સર્વે સુખી ભવંતુ બધા સુખી થાવો સર્વે નિરામયા સંતુ બધા નિરોગી બનો સર્વે ભદ્રાણી પશ્યંતુ બધા કલ્યાણ નિહાળો અને કશ્ચિત કોઈ પણ દુઃખ ભાગ એટલે દુઃખીમાં ભવિત ન થાવો હવે માત્ર ભાષાંતર બધા સુખી થાવો બધા નિરોગી થાવો બધા કલ્યાણ નિહાળો કોઈ પણ માનવ દુઃખી ન થાવો જો મિત્રો તમને ભાષાંતર સમજાતું હોય તો જરૂરથી આ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો ત્યાર પછી શ્લોક નંબર પાંચ કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી શસ્યશાલીની દેશો અયમ ક્ષોભ રહિતો માનવા સંતુ નિર્ભયા કાલે વર્ષતું પર્જન્ય 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 એટલે વરસાદ કાલે કાલે એટલે યોગ્ય સમયે અને વર્ષતું એટલે વર્ષો પર્જન્ય કાલે વર્ષતું વરસાદ યોગ્ય સમયે વર્ષો પૃથ્વી સસ્યશાલીની પૃથ્વી એટલે પૃથ્વી ધરતી સસ્યશાલીની એટલે ધાન્ય સંપન્ન એટલે ખૂબ જ ધાન્યવાળી તો પૃથ્વી ધન્ય સંપન્ન થાવો દેશો અયમ એટલે અયમ દેશઃ આ દેશ ક્ષુભરહિત ક્ષોભરહિત પણ ગુજરાતીમાં લખી શકાય અને બીજો અર્થ થાય છે એનો ઉદ્વેગ રહિત અથવા ગભરાટ વિનાનો તો અયમ દેશઃ રહિત આ દેશ ગભરાટ વિનાનો થાવો અને માનવા સંતુ નિર્ભયા માનવા એટલે માનવો નિર્ભય સંતુ એટલે બનો અને માનવો નિર્ભય બનો ફરી એકવાર સંસ્કૃત સાથે પર્જન્ય કાલે વર્ષતુ વરસાદ યોગ્ય સમયે વરસો પૃથ્વી સસ્યશાલિની પૃથ્વી ધન્ય સંપન્ન થાવો અયમ દેશઃ શુભરહિત આ દેશ ગભરાટ વિનાનો થાવો અને માનવા સંતુ નિર્ભયા માનવો નિર્ભય થાવો હવે માત્ર ગુજરાતી ભાષાંતર વરસાદ યોગ્ય સમય વર્ષો ધરતી ધાન્ય સંપન્ન થાઓ આ દેશ ઉદ્વેગ રહિત થાઓ અથવા ગભરાટ રહિત થાઓ અને માનવો નિર્ભય બનો